હાલોલમાં કન્સનનું કામ કરતા ઈસમનું બરોડા રોડ ઉપર આવેલી સાઇડ પાસે પાર્ક કરેલી કારમાંથી કોઈ અજાણ્યા ઇસમે કારનો દરવાજો ખોલી કારમાં મૂકેલ પિસ્તાલીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈ ગઈ ભાગી છૂટતા ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગે ફરિયાદીએ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલના કંજરી રોડ ઉપર મધુવન પાર્ક ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ડાયાભાઈ રણછોડભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણસાઇટનો ગત રોજના ક્રમ મુજબ પોતાની વડોદરા રોડ ઉપર સાઇટ ઉપર ગયા હતા અને રોડની સાઇડમાં રાજધાની ઇલેક્ટ્રોનિક દુકાનની બાજુમાં પોતાની કાર પાર્ક કરી હતી અને પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય રોજબરોજ મજૂરોને મજૂરી ચૂકવવાની હોય જેને લઈ પાકીટમાં રૂપિયા પિસ્તાલીસ હજાર હતા તે કારમાં રાખેલ પાકીટમાં મૂક્યા હતા દરમિયાન કારીગરને કામ અંગે સમજાવવા ગયા અને થોડી વારમાં પાછા આવ્યા ત્યારે કારમાં રાખેલ પાકીટ ન હતું જેથી આજુબાજુમાં રાખેલ સીસીટીવી કેમેરામાં તપાસ કરતા પોતાનું પાકીટ ચોરાઈ ગયું હોવાનું જાણવા મળી આવ્યું હતું એક કલાક પછી ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિરના પીનનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારું પાકીટ ચોરાયું છે તો પાકીટમાં અમારી સ્કૂલના મેડમના સ્કૂટી ઉપર લટકાવેલું મરી આવ્યું છે જેથી ફરિયાદી ડાહ્યાભાઈ પટેલ ત્યાં પહોંચી પાકીટમાં જોતા પાકીટમાં રાખેલ રૂપિયા પિસ્તાલીસ હજાર મરી આવેલ નહીં જેથી ડાહ્યાભાઈ પટેલે હાલોલ પોલીસ મથકે અજાણ્યા ચોરીસમ સામે ચોરીનો ગુનો નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોરોને શોધખોર આદરી હોવાનું જાણવા મળી આવ્યું છે કિરણ ગોહિલ ટીવી પંચમહાલ